नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત. હું છું વિધિ. આજથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગઈકાલે સૂકા ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં 8.8 ડિગ્રી તાપમાન સાથે સીઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો. રાજ્યમાં 6.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યું, તો રાજ્યના 5 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધીને 31.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી જેટલું ગગડ્યું અને 8.8 ડિગ્રી જેટલું નોંધાયું. ગત 24 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 10 વર્ષ બાદ સૌથી નીચું 6.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ રવિવારે શિયાળાની સિઝનમાં અમદાવાદમાં ઠંડીનો પારો બીજી વાર ગગડીને 8.8 ડિગ્રી પહોંચ્યો. બપોર પછી ગરમીમાં સામાન્ય વધારો થયો. 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં હવે વધારો થતાં ઠંડી ક્રમશઃ ઘટશે. કોલ્ડ વેવની અસર ઘટતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો, પરંતુ રવિવારે મોડી રાતથી શરૂ થયેલા સૂકા ઠંડા પવનોની અસરથી રાજ્યના 5 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો, જ્યારે અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 11 થી 14 ડિગ્રીની વચ્ચે નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તો હવે ક્રમશઃ ઠંડી ઘટશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જો કે ગઈકાલે અમદાવાદમાં ઠંડી વધારે રહી, જો કે ત્યારબાદથી હવે ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે અને ગરમી વધશે.